નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના કછોડી ગામે કેરીના ચોરીના મુદ્દે થયેલું જૂથ અથડામણ. ગણદેવી તાલુકાના કોછોલી ગામે આંબાની વાડીમાં કેરીના ચોરી કરવાના મુદ્દે બબાલ થઈ હતી. આ બબાલ જોત જોતામાં જૂથ અથડામણમાં ફેરવાઈ ગઈ હતી અને બંને જૂથ એકબીજા ઉપર ભારે પથ્થરમારો કરીને ઘરમાં તોડફોડ શરૂ કરી દીધી હતી. ઘટનાની જાણ થતાં જ ગણદેવી પોલીસ કોછોલી ગામે પહોંચીને સ્થિતિને નિયંત્રણમાં લેવા પ્રયાસ કર્યો હતો, તો ટોરાએ પોલીસ ઉપર પણ પથ્થરમારો કર્યો હતો, જેમાં નાયબ જિલ્લા પોલીસ વડાને પણ ઈજા પહોંચી. પોલીસે સ્થિતિ પર કાબૂ બહાર જાય તે પહેલાં જ સંપૂર્ણ નિયંત્રણમાં લેવા અને ટોરાને વિખેરવા માટે ટીયર ગેસના છેલ છોડ્યા હતા, જેના પગલે ટોરાઓ વિખરાઈ ગયા હતા. પોલીસે આ ઘટનામાં આજુબાજુના સીસીટીવી ચેક કરતા જૂથ અથડામણ અને પથ્થરમારાના દ્રશ્યો કેદ થયેલા જણાયા હતા, જેના આધારે નવસારી પોલીસે ટોરામાં સામેલ તોફાની તત્વોને પકડી પાડવા પોલીસે સમગ્ર વિસ્તારને કોર્ડન કરી દીધો છે અને કોમ્બિંગ ઓપરેશન હાથ ધર્યું છે. અલ્પેશ કશ્યપ, ZSTV, નવસારી. ગણદેવી પોલીસ સ્ટેશન વિસ્તારનું કછોલી એક ગામ છે. ત્યાં ગઈકાલે રાતે લગભગ 00:45 એટલે કે 1:15 વાગે 17 તારીખના રોજ એક એવો બનાવ બનેલો કે વિનેશભાઈ જે નાયક છે એમની વાડીમાં 2-3 લોકોએ જે કેરીની ચોરી કરેલી, જે બાબતે વિનેશભાઈને અને જે સામાવાળાઓ છે એમને ઝઘડો થયો. એની અદાવત રાખીને ગઈકાલે રાતે આ લોકો એકસંપ થઈ ટોળું બનાવી અને પૂર્વ આયોજિત કાવતરું રચી અને જે આ લોકો જે છે નાયક ફેમિલી એમને મારવા જવાના હતા. પરંતુ ગણદેવી પોલીસ સ્ટેશનને એવી માહિતી મળેલી કે આ લોકો કોઈ મારવા જવાના છે. તાત્કાલિક ગણદેવી PSI અને માણસો સાથે ત્યાં પહોંચી જઈને અને એ દરમિયાન બીજા અન્ય જિલ્લાના પણ પોલીસ અધિકારીઓને બોલાવતા અમારા SDPO રાણા સાહેબ બી પહોંચી ગયેલા અને જે નાયક ફેમિલી છે એમને માર મારવા દીધેલ નહીં. પરંતુ આ લોકોનું ટોળું જે છે એકદમ ઉગ્ર થઈ ગયેલું અને કચ્છોલી જે બસ સ્ટેન્ડ ચોક છે ત્યાં બધાને પોલીસે ખૂબ સમજાવેલા કે ભાઈ આવું કોઈ કૃત્ય કરતા નહીં, પણ એ લોકો સમજેલા નહીં અને પથ્થરમારો ચાલુ કરેલો, જેમાં રાણા સાહેબ અને એમના એક કોન્સ્ટેબલ છે જીતુભાઈ એમને બંનેને ઈજા થયેલી છે. અને આ બાબતે ટોળા વિરુદ્ધ IPCની અલગ અલગ કલમો સાથે ગણદેવી પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવેલ છે અને ગણદેવી પોલીસ એમની તપાસ ચલાવી રહી છે.